રાજ્યમાં લાંબા વરસાદ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. જી હા, ફરી વરસાદનું આગમન. હજુ પણ બે દિવસ માટે ભારે વરસાદ આવી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું હતું અને લો પ્રેશર છત્તીસગઢ અને ઓરિસ્સા સુધી પહોંચીને ડિપ્રેશનમાં ફેરવાયું છે, જેને પગલે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લામાં શુક્રવારે ભારે વરસાદ પડ્યો અને સૌથી વધુ વરસાદ પંચમહાલ જિલ્લામાં થયો છે અને હજુ પણ બે દિવસ માટે ભારે વરસાદની શક્યતા પણ છે. વરસાદ પડ્યો છે, ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં વધુ વરસાદ પડ્યો છે. રાજ્યમાં લાંબા વરસાદ બાદ ફરી વરસાદનું આગમન થયું છે. હજુ પણ બે દિવસ માટે ભારે વરસાદ આવી શકે તેમ છે તેવું હવામાન વિભાગનું કહેવું છે. હવામાન વિભાગની આગાહી છે તેવી હવામાન વિભાગે આગાહી. બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું હતું અને જે લો પ્રેશર છત્તીસગઢ અને ઓડિશા સુધી પહોંચીને ડિપ્રેશનમાં ફેરવાયું છે, જેને પગલે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શુક્રવારે ભારે વરસાદ પડ્યો અને સૌથી વધુ વરસાદ પંચમહાલ જિલ્લામાં થયો. હજુ પણ બે દિવસ માટે ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહત્વની બાબત તો એ કહી શકાય કે રાજ્યમાં લાંબા સમય બાદ ફરી વરસાદે રી એન્ટ્રી કરી છે અને હજુ પણ બે દિવસ માટે ભારે વરસાદ એટલે કે સારો વરસાદ આવી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું હતું અને જે લો પ્રેશર છત્તીસગઢ અને ઓરિસ્સા સુધી પહોંચીને ડિપ્રેશનમાં ફેરવાયું છે, જેને પગલે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળશે. રાજ્યમાં ફરી વરસાદ જામ્યો છે. શુક્રવારે 30 જિલ્લાના 209 તાલુકામાં વરસાદ પડ્યો, જે વરસાદ થકી રાજ્યમાં ઘણો ફાયદો થશે, જેમાં 4 ઇંચથી વધુ વરસાદ 6 તાલુકામાં નોંધાયો અને 2 થી 3 ઇંચ વરસાદ 36 તાલુકામાં પડ્યો. 1 થી 2 ઇંચ વરસાદ 64 તાલુકામાં નોંધાયો, જોકે 4 તાલુકાઓમાં ઓછો વરસાદ નોંધાયો. વધુ વરસાદની ઉપસ્થિતિ સર્જાય તો એનડીઆરએફની 5 ટીમો તૈનાત રખાઈ છે. બે દિવસમાં વરસાદને કારણે 34 પંચાયતના રસ્તાઓને નુકસાન થયું છે. દરેક જિલ્લામાં 24 કલાક કંટ્રોલ રૂમ ચાલુ છે. મહત્વની બાબત તો એ કહી શકાય કે જે રીતે 36 તાલુકામાં પડ્યો છે આ વરસાદ, 2 થી 1 ઇંચ વધુ વરસાદ 64 તાલુકામાં નોંધાયો, જોકે 4 તાલુકાઓમાં ઓછો વરસાદ નોંધાયો. વધુ વરસાદની સ્થિતિ સર્જાય તો એનડીઆરએફની 5 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, એટલે કે જે એનડીઆરએફ બચાવ રાહતની ટીમને રાહત કામગીરી માટે રાખવામાં આવી છે. 2 દિવસમાં વરસાદને કારણે 34 પંચાયતના રસ્તાઓને નુકસાન થયું છે. દરેક જિલ્લામાં 24 કલાક કંટ્રોલ રૂમ ચાલુ છે. જે રીતે વરસાદી માહોલ છે, ફરી વરસાદ જામ્યો છે. શુક્રવારે 30 જિલ્લાના 209 તાલુકામાં વરસાદ પડ્યો, જે વરસાદ થકી રાજ્યમાં ઘણો ફાયદો થશે. 4 ઇંચથી વધુ વરસાદ 6 તાલુકામાં નોંધાયો અને 2 થી 3 ઇંચ વરસાદ 36 તાલુકામાં પડ્યો. 64 તાલુકામાં નોંધાયો, જોકે 4 તાલુકાઓમાં ઓછો વરસાદ નોંધાયો. વધુ વરસાદની સ્થિતિ સર્જાય તો એનડીઆરએફની 5 ટીમોને તૈનાત રાખવામાં આવી છે. 2 દિવસમાં વરસાદને કારણે 34 પંચાયતના રસ્તાઓને નુકસાન થયું છે. દરેક જિલ્લામાં 24 કલાક કંટ્રોલ રૂમ ચાલુ છે. મહત્વની બાબત તો એ કહી શકાય કે 24 કલાક માટે કંટ્રોલ રૂમને ચાલુ રાખવામાં આવ્યો છે. અમદાવાદમાં વરસાદ 5 કલાકમાં ખાબક્યો, જેને કારણે મહત્વની જે બાબત કહી શકાય તે પ્રમાણે 34 પંચાયતના રસ્તાઓને નુકસાન થયું છે. દરેક જિલ્લામાં 24 કલાક કંટ્રોલ રૂમને ચાલુ રાખવામાં આવ્યો છે. રાજ્યમાં ફરી વરસાદ જામ્યો છે. શુક્રવારે 30 જિલ્લાના 209 તાલુકામાં વરસાદ પડ્યો, જે વરસાદ થકી રાજ્યમાં ઘણો ફાયદો થયો. 4 ઇંચથી વધુ વરસાદ 6 તાલુકામાં નોંધાયો અને 2 થી 3 ઇંચ વરસાદ 36 તાલુકામાં પડ્યો. 1 થી 2 ઇંચ વરસાદ 64 તાલુકામાં નોંધાયો, કે જોકે 4 તાલુકામાં ઓછો વરસાદ નોંધાયો. વધુ વરસાદની સ્થિતિ સર્જાય તો એનડીઆરએફની 5 ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.